નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રીમતી એમએસ લખાણી કન્યા વિદ્યાલય સંચાલિત આપણે યુટ્યુબ ચેનલમાં હું કૈયુરભાઈ ગોહિલ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોકોએ અગાઉના લેક્ચરની અંદર ચેન્જ ધ ટેસ્ટ શરૂ કર્યું હતું અને વિધાનોની પ્રેક્ટિસ આપણે શીખ્યા હતા, સમજેલા હતા. પણ બોર્ડની પરીક્ષામાં વિધાનો પૂછતા નથી, એમાં પૂછાય છે પેરેગ્રાફ, ફકરો. બે અથવા તો ત્રણ લાઈનની અંદર આ પેરેગ્રાફ આ ફકરો છે એ તમારે પૂછાય છે અને એનો તમારે યોગ્ય ઉત્તર લખી અને પૂરેપૂરા માર્ક મેળવવાના હોય છે. આજે આપણે આ પેરેગ્રાફની થોડીક પ્રેક્ટિસ કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, બોર્ડની મર્યાદાઓ હોવાના કારણે અને હાલ આપણે ફેસ ટુ ફેસ નથી, એટલા માટે પ્રયત્ન મેં એવો કર્યો છે કે બને એટલા મેક્સિમમ ઉદાહરણો હું તમને લખી અને સમજાવું. તો તમે વિદ્યાર્થી મિત્રો થોડોક સાથ સહકાર આપશો. આપણે સૌથી પહેલા ચેન્જ ધ ટેક્સ્ટની અંદર ટેન્સિસનો મુદ્દો શીખી રહ્યા છીએ, એટલે કે કાળ પરિવર્તન. કાળ પરિવર્તન માટે આપણે ઉપર એક જવાબદારી રહેશે કે કાળનું જ્ઞાન આપણી પાસે બહુ જરૂરી છે. દરેક કાળના પૂર્વીના રૂપો, એની વાક્યરચના, હકારની, નકારની, એ બધી સાથે સાથે ક્રિયાપદના પહેલા રૂપ, બીજા રૂપ અને ત્રીજા રૂપ, એટલે કે V1, V2 અને V3 પણ આપણને મોઢે હોવા જરૂરી છે, તો જ કાળ ઉપર આપણને પ્રભુત્વ આવશે. નહીંતર આ કાળ તમને કેવા લાગશે? કાળ જેવા લાગશે. બરોબર છે મિત્રો? તો સૌથી પહેલો પેરેગ્રાફ આપણે સમજીએ. ધ માસ્ટર કોલ્ડ ધ સર્વન્ટ. માલિકે નોકરને બોલાવ્યો. જુઓ ક્રિયાપદ શું છે? ઈડી, એટલે કે ભૂતકાળનું છે, કોલ્ડ. હી ગેવ હેમ ધ કીસ. તેણે તેને ચાવીઓ આપી. અહીંયા પણ જો ગેવ નું ભૂતકાળનું રૂપ ગેવ આપ્યું છે, એટલે આખો પેરેગ્રાફ સાદા ભૂતકાળમાં થયો કહેવાય. હજી છે, ધ સર્વન્ટ લોક્ડ ધ કફોર્ડ. કફોર્ડ એટલે કબાટ. નોકરે કબાટ ને તાળું માર્યું. હી put the keys on the table અને ચાવી ટેબલ ઉપર મૂકી. આ put શું છે? તો કે ભાઈ ક્રિયાપદનો ભૂતકાળ રૂપ છે. તમને બધાને ખ્યાલ છે કે અમુક ક્રિયાપદો એવા છે કે જેના પહેલા રૂપ, બીજા રૂપ, એટલે કે V1, V2 અને V3 સેમ જ રહે છે. બરોબર? અને બીજી રીતે કેમ સમજી શકાય? તો કે ભાઈ ત્રીજો પુરુષ એક વચન હી આપ્યું છે, તેમ છતાંય ક્રિયાપદ પુટની પાછળ એસ પ્રત્યય નથી લાગ્યો. એનો અર્થ એમ કે આ વિધાન સાદા ભૂતકાળનો જ હોવું જોઈએ. એસ અને એસ પ્રત્યય ક્યારે લાગે છે? તો કે સાદા વર્તમાન કાળમાં લાગે છે. અહીંયા નથી લાગ્યો, એનો અર્થ એમ કે આ વિધાન સાદા ભૂતકાળનું છે. હવે પરીક્ષાની અંદર તમને બે પદ્ધતિએ આ પ્રશ્ન પૂછાય છે. બરોબર? કઈ કઈ આવું તમને હમણાં જણાવું. હવે અહીંયા આપણે સૂચના આપી છે, ચેન્જ ઇટ ઇન્ટુ ધ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે ચાલુ, પ્રેઝન્ટ એટલે વર્તમાન, ટેન્સ એટલે કાળ. આ સાદા ભૂતકાળના ફકરાને તમારે ચાલુ વર્તમાન કાળમાં ફેરવવાનું છે, કન્વર્ટ કરવાનું છે. બરોબર છે? તો ચાલુ વર્તમાન કાળની અંદર તો કે ભાઈ ટુબીના રૂપો એમિઝા અને ક્રિયાપદનો ભૂતકાળનો રૂપ નહીં પણ ક્રિયાપદનો આઈએનજી વર્બ રૂપનો ઉપયોગ થાય છે. તો ક્યાં ક્યાં ફેર થશે એ હું તમને જણાવી દઉં. જે શબ્દને જો અંડરલાઈન કરું છું ત્યાં ફેર પડશે, એટલે કે બધા ક્રિયાપદ જે આવ્યું છે ને એ જ ફેરવાય. જે અંડરલાઈન મેં દર્શાવ્યું છે મિત્રો, એ અંડરલાઈનમાં જ ફેરફાર થશે. શું ફેરફાર થશે? તો હવે સાંભળજો, બોર્ડની એક્ઝામમાં પણ જ્યારે આ ટોપિકમાં તમે પહોંચો ત્યારે તમારે આ આખે આખો પેરેગ્રાફ ફરીથી લખવો પડશે. જે તમે જવાબ દર્શાવો છો એને હાઇલાઇટ કરવો પડશે. તો કેવી રીતના? તો બોર્ડની અંદર જે પદ્ધતિ લખાય છે એ પદ્ધતિ હું તમને દર્શાવું છું. ચાલુ વર્તમાન કાળમાં એનો અર્થ કે મેં જે શબ્દની ચંડલાઈન કરી છે ને ત્યાં સુધી જે આપ્યું છે એમ મેં લખવાનું છે આપણે. તો ભાઈ ધ માસ્ટર, હવે જેની ચંડલાઈન કરી છે ને ત્યાં ફેરફાર થાય છે. તો આપણે ચાલુ વર્તમાન કાળ કરવાનું છે. માસ્ટર એટલે માલિક થાય, તો માલિક એ એક વચન છે એટલે એની સાથે ટુ બે રૂપ એ જ વપરાય. એમ નો આવે, આર પણ નો આવે.
is હવે ફોલ્ટ શબ્દ છે તો આ ઈવે પ્રત્યે લગાડ્યો એટલા માટે સાદો ભૂત કાઢ્યો પણ આપણે આ ફેરવીએ છીએ વર્તમાન કાળની અંદર તો ઈવે પ્રત્યે કાઢવું પડે ઈવે પ્રત્યે કાઢવું પડે અને એના સ્થાને આઈએનજી પ્રત્યય મૂકવું પડે એટલે થઈ ગયું કે ચાલુ વર્તમાન કાળ પછી આ ફેરવો એટલે ધ સર હવે હી તો હીની વિશેમાં તો લેક્ચર નથી કર્યો એનો અર્થ એમ કે આ આપણે એમ લેવા આવ્યું છે હવે આપણને ખબર છે કે ચાલુ વર્તમાન કાળમાં હી શી ઇટ ત્રીજા પુરુષ એકવચનમાં ટુ બી નો રો ઇઝ વપરાય છે અને હું મૂકીશું ઇઝ હવે ગેવ એ ગેવ કોનો ભૂતકાળનો રૂપ છે તો તમે ગેવ નો ભૂતકાળનો રૂપ છે એટલે તમારે ભૂતકાળના રૂપનો પ્રથમ રૂપ મૂકવું પડશે એટલા માટે મેં તમને અગાઉ પણ કીધેલું છે આ મૂળ રૂપ થાય અગાઉ મેં તમને શું કીધું છે કે તમને ક્રિયાપદના રૂપો V1, V2, V3, V3, V2, V1 એટલે કે આગળથી પણ આવડવા જોઈએ પાછળથી પણ આવડવા જોઈએ ગો એન્ડ ગોન આ સીધું થયું મૂળ રૂપ ભૂતકાળ રૂપ અને ભૂતકાળનું રૂપ પણ ઊંધું પણ આવડવું જોઈએ કે ભાઈ ગોન વેન્ટ ગો તો પહેલા ત્રીજો રૂપ બોલ્યો પછી ભૂતકાળનું બોલ્યો પછી મૂળ રૂપ બોલ્યો તો એમ અહીંયા આ ગેપ શબ્દ છે એનું મૂળ રૂપ શું થાય તો કે ભાઈ ગીવ થાય તો અહીંયા મેં દર્શાવ્યું છે હવે આઈએનજી પ્રત્યે લગાડવાનું છે વિદ્યાર્થી મિત્રો પણ જો તમે ટેન્સીસ ચાલુ વર્તમાન કાળના ધ્યાનથી અભ્યાસ કર્યો હોય તો તમને યાદ હશે કે આઈએનજી લગાડતી વખતના નિયમો તો નિયમ શું કહે છે કે ક્રિયાપદની પાછળ છેલ્લે ઈ આવે તો આઈએનજી લગાડતી વખતે આપણે ઈને દૂર કરવો પડે તો અહીંયા આપણે ગીવ પછી જો તમે આઈએનજી લગાડશો તો આખું ખોટું પડશે માર્ક નહીં મળે અને એ પણ કહેલું છું કે તમે અહીંયા કોમ્પિટિટિવ સાચું લખો અને અહીંયા આ પ્રમાણે ભૂલ કરો તો માર્ક કાંઈ નથી મળતો ઝીરો જ મળે છે બરોબર એ કોઈ એવી દલીલ નહીં ચાલે કે સાહેબ ઈસ તો મૂક્યું ને એનો અડધો માર્ક કાંઈ ન હોય બરોબર છે તો અહીંયા શું થશે આઈએનજી પ્રત્યય લગાડતી વખતે ઈ દૂર કરવું પડે અને આઈએનજી લાગશે ગિવિંગ હિમ ધ કીઝ કીઝ એટલે ચાવી હવે ધ સર્વન્ટ એમનું એમ મૂકીશું સર્વન્ટ એટલે નોકર એક વચન થયું એટલે એની સાથે પણ કમ્યુનિટ શું આવશે ઇઝ લોકડ લોકડનો અર્થ થાય છે તાળું મારવું હમણાં જ આપણે પહેલા વિધાનમાં ઈડી પ્રત્યે કાઢ્યું હતું તો અહીંયાથી પણ ઈડી કાઢવું પડશે તો કયો સ્થળે વહેલો માત્ર લો વર્તમાન કાળ છે ચાલુ વર્તમાન કાળ એટલે આઈએનજી પ્રત્યે મૂકવો પડે લોકિંગ ધ તો ફોર તો ફોર એટલે કબાટ આગળ વિધાન શું કહે છે હી પુટ ધ કીઝ હી ઇઝ પુટ શબ્દ વિદ્યાર્થી મિત્રો આઈએનજી પ્રત્યે લગાડતી વખતના નિયમમાં બીજો નિયમ એ પણ હતો કે ભાઈ વ્યંજ સ્વર પ્લસ વ્યંજન ઇઝ ઇક્વલ ટુ બેવડા એટલે આ ટી પ્રયોગ મૂકવો પડશે અને આઈએનજી લગાડવો પડશે ઇઝ પુટિંગ ધ કીઝ ઓન ધ ટેબલ તો જો વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષા હોય ત્યારે પેપરની અંદર માત્ર આ જ જોતા હોય છે ઇઝ ગોઈંગ છે અહીંયા ઇઝ પુટિંગ છે બરોબર અહીંયા ઇઝ ગિવિંગ આપ્યું છે નિયમનો યોગ્ય ઉપયોગ થયો છે કે નહીં આ બધું ખાસ ઓબ્ઝર્વ થતું હોય છે અને આટલું જ કરો એટલે ત્રણ માર્ક આપણા ખીચામાં આવી જાય પણ મહેનત અને નિયમ આપણા મગજમાં કંઠસ્થ હોવા જોઈએ મોઢે હોવા જોઈએ બીજું ઉદાહરણ સમજીએ હનુમાન ગેટ્સ આઉટ ઓફ ધી સર્કલ ઓફ ડિમોન્સ ડિમોન્સ નો અર્થ થાય છે રાક્ષસો આ રામાયણની અંદર હનુમાનજી મહારાજ જ્યારે સીતા માતાની ખોજમાં જાય છે ત્યારનું વાત છે અશોક વાટિકામાં હનુમાનજી પકડાઈ જાય છે બરોબર એ પછીના પ્રસંગનું નાનકડું એક વિધાન આવ્યું છે કે હનુમાનજી મહારાજ જે છે ગેટ્સ આઉટ ઓફ ધી સર્કલ ગેટ્સ આઉટ નો અર્થ થાય છે બહાર નીકળી આવવું છટકી જવું ભાગી જવું રાક્ષસોનો જે ટોળો હતો એમાંથી છટકી ગયા એમાંથી ભાગી ગયા His tail is flaming furiously. Furiously નો અર્થ થાય છે ભયંકર રીતે ખૂબ ખરાબ રીતે અને ફ્લેમિંગ શબ્દનો અર્થ થાય છે
વચ્ચે સળગાવ્યું. તેમની પૂંછડી ભયંકર રીતે સળગી રહી હતી. He goes on living about on the roofs. Living શબ્દનો અર્થ છે ઠેકડો મારવો, કૂદકો મારવો. તેમણે કૂદકો મારી અને ક્યાં ક્યાં about on the roofs of houses. ઘરોના છાપરા ઉપર, roof એટલે છાપરું થાય, ઘરોની છત ઉપર ઠેકડો મારી અને જતા રહ્યા. Every roof catches fire. અને જે પણ ઘરોના છાપરા ઉપર ચડ્યા એ બધા જ છાપરાઓ છે એને આગ લાગી ગઈ, આગ લાગવા માંડી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ચેન્જ ઇન્ટુ પાસ્ટ ટેન્સ કીધું છે, એટલે કે ચાલુ, સોરી પાસ્ટ ટેન્સ, ખાલી પાસ્ટ ટેન્સ કીધું છે મિત્રો. પાસ્ટ ટેન્સ એટલે ભૂતકાળ થાય, પણ અહીંયા આપણે કીધું એટલે સ્પષ્ટ કરો કે ભૂતકાળ એટલે કયો કરવો, સાદો ભૂતકાળ કરવો કે ચાલુ ભૂતકાળ કરવો. તો એની માટે આપણે સૌથી પહેલા જોઈએ આપણું વિધાન. હનુમાન ગેટ્સ આઉટ, કયા કારણનું વિધાન છે? ગેટ્સ આઉટ ક્રિયાપદની પાછળ એસ પ્રત્યય લાગ્યો છે, એનો અર્થ એમ થાય કે સાદો વર્તમાનકાળ છે. બીજા વાક્યમાં શું કહે છે? ગોસ જુઓ અહીંયા, તો આ પણ સાદો વર્તમાનકાળનો વિધાન થઈ ગયો. આ પાછું ચાલુ વર્તમાનકાળનું વિધાન છે. તો પરીક્ષાની અંદર આવી વેરાયટી, આવી વિવિધતા હોઈ શકે, આવી શકે છે. તમારે એમાં ગભરાવાની જરૂર નથી, આપણને જે સૂચના કીધી છે એ જ પ્રમાણે કરવાનું છે. પણ મેં તમને હમણાં કીધું કે બે પદ્ધતિ એ પૂછે છે, એક તમને સ્પષ્ટ કહી દે કે આ કાળમાં કન્વર્ટ કરો, અને બીજી પદ્ધતિ તો તમને સ્પષ્ટતા નથી કરતા હોતા, તમને એમ કહે છે કે આ વિધાનની શરૂઆત આ રીતે કરો. કેમ? તો ભાઈ સ્ટાર્ટ આ રીતે તમારે કરવો છે, તમને હિંટ આપે. Hanuman got out of the door. તો આ વિધાન વાંચી અને આપણે તરત જ તર્ક લગાવવાનો છે કે આ વિધાનને મારે શેમાં ફેરવવાનું છે. તો એની માટે પાછું એવું ક્રિયાપદ, જો ક્રિયાપદના રૂપો ઓળખતા આવડે તો તમને આ વિધાન ઓળખતા આવડશે. આ પદ્ધતિ તમારે ચાલુ કરવાનું છે કે ભાઈ ગેટ શબ્દ આપ્યું છે, એનું ભૂતકાળનું રૂપ કર્યું, એનો અર્થ એમ કે હમણાં આની પહેલા જે સૂચના આપણે લખી હતી સાદો ભૂતકાળ, એ જ કરવાનું કીધું છે અહીંયા. પહેલી પદ્ધતિ, આ બીજી પદ્ધતિ. પહેલી પદ્ધતિ પૂછાય બોર્ડની પરીક્ષામાં તો તમે નસીબદાર, પણ મોટા ભાગે આ પદ્ધતિમાં જ પૂછાય છે, બરોબર. કારણ કે હવે આપણે મોટા થઈ ગયા છીએ, આપણી સમજણ શક્તિ આપણે જાતે કેળવવી પડશે, એટલે આ પદ્ધતિ સૌથી વધારે પૂછાય છે. તો તમે અત્યારથી જ એની પ્રેક્ટિસ કરજો, તમે નવમું ધોરણમાં ભણતો હોવ તો પણ, દસમામાં હોવ તો પણ. તો હવે આનો જવાબ કેમ હશે? તો ભાઈ જે ઉદાહરણ આપ્યું છે હિંટ, એ તો આપણે અહીંયા દર્શાવવું જ પડશે. ગોટ આઉટ, અહીંયા પણ ક્યાં ક્યાં ફેરફાર થશે? તો ભાઈ જેની નીચે હું અંડરલાઈન કરું છું ત્યાં ત્યાં ફેરફાર થશે. હનુમાન ગોટ આઉટ ઓફ ધ સર્કલ ઓફ ડિમોન્સ. તો અહીંયા ફેર થઈ ગયો ગેટ નું ગેટ. હા, આ પેલું ધ્યાન તમે લો, એનો કોઈ માર્ગ નથી હતો, કારણ કે તમને હિંટ આપી દીધો છે. પણ માર્ગ હવેથી ચાલુ થાય કે હવે તમે કેવી રીતના કરો છો, તો ભાઈ વીસ ટેલ સાદા ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે. આ ચાલુ વર્તમાનકાળમાં છે, તો ચાલુ વર્તમાનકાળ છે એટલે તમે અહીંયા ઇઝ નું વોઝ કરી નાખો, પછી આ કેપ મૂકો તો ખોટું પડશે, બરોબર. તો શું થાય? ફ્લેમ્ડ ફ્યુરિયસલી. તમે અહીંયા વોઝ પ્લેવી કરી નાખો તો આ ચાલુ વર્તમાનકાળ તો ચાલુ ભૂતકાળમાં કન્વર્ટ થયો, બરોબર છે વિદ્યાર્થી મિત્રો. આપણે તો ખાલી કરવાનું છે સાદા ભૂતકાળમાં. ફ્લેમ્ડ ફ્યુરિયસલી હિ ગોસ નો ભૂતકાળ થાય છે વેન, કારણ કે ઈએસ પ્રત્યે કાઢી નાખો તો ગો ક્રિયાપદ થાય અને ગો નો ભૂતકાળ વેન થાય. ઓન લિવિંગ, એક વખત વાક્યમાં ભૂતકાળ નો ક્રિયાપદ કરી નાખો પછી બીજા વાક્યમાં ભૂતકાળ કરવાની જરૂર નથી. ઓન ધ રૂફ, ઓન ધ રૂફ ઓફ હાઉસીસ. Every roof
ઉત્તર થાય છે કોટ ફાયર. વિદ્યાર્થી મિત્રો આમ સમજણ શક્તિથી આપણે જવાબ મેળવી શકીએ છીએ. હવે આપણે આ સેટના વિભાગમાં જઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા હું જે પ્રમાણે અહીંયા મેં તમને આન્સર લખી બતાવ્યા એમ નહીં લખી શકાય. મેં તમને અગાઉ જ કીધું કે થોડીક મર્યાદા છે બોર્ડની અને આ ટોપિકની અંદર જેટલી પ્રેક્ટિસ આપણે કરશું એટલું આપણા માટે સારું છે. એટલા માટે ક્યાં ફેરફાર થાય છે એ હું તમને હાઈલાઈટ કરીને શીખવાડીશ. તમે જ્યારે ઘરે બેસીને આ વિડીયો નિહાળો ત્યારે તમારે આ પદ્ધતિએ જવાબ લખવાના છે. મારી પદ્ધતિ એ ટૂંકમાં દર્શાવવાનું નથી. સાંભળજો, તમારે આખા વાક્યમાં ફરીથી આખો પેરેગ્રાફ અને જે હું જવાબ લખાવું છું એમ તમારે સાથે દર્શાવવાનું છે. એટલે એક પેરેગ્રાફ આનો હશે, બીજો પેરેગ્રાફ આના જવાબનો હશે. બરાબર છે? ચાલો. There lives a rich man. ત્યાં એક રિચ મેન એટલે કે ધનવાન વ્યક્તિ રહેતો હતો. He has a big house. તેને મોટું ઘર હતું. The most delicious fruits grow in his garden. Most delicious. સૌથી સ્વાદિષ્ટ, સૌથી મીઠા ફળો તેના બગીચામાં ઉગે છે. Many boys often steal fruits. Many boys, ઘણા બધા છોકરાઓ, often એટલે વારંવાર, વારંવાર ઘણા બધા છોકરાઓ, steal શબ્દનો અર્થ થાય છે ચોરી કરવી, તેના ફળોની ચોરી કરે છે. હવે આ આખો પેરેગ્રાફ જે કાળમાં હોય આપણે ત્યારે કોઈ ડિસ્કસ નથી. આપણને સૂચના શું કહે છે કે ચેન્જ ઇન્ટુ સિમ્પલ ફ્યુચર ટેન્સ, સાદા ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો સાદા ભવિષ્યકાળની વાત કરે છે એમાં સેલ, વેલ અને ક્રિયાપદનું મૂળ હતું. તો ક્યાં ફેરફાર થશે? તો કે ભાઈ ત્યાં લિવ્સ શબ્દ આવ્યો છે, પછી જ્યાં હેઝ શબ્દ આવ્યો છે, પછી ગ્રો શબ્દ અને પછી ખોટું પડે પછી હેની પછી શું મુકાય? વિલ. હે વિલ આ હેઝ કે કહીએ, હે વિલ હેઝ અ બિગ હાઉસ. બરાબર છે, હેઝ કે કહીએ, હે વિલ અ બિગ હાઉસ. પણ હેઝ ની જગ્યાએ શું આવે? હેવ આવી શકે, કારણ કે આ ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ થયો એટલા માટે જે આપણે શીખવાનું અને સમજવાનું બાકી છે. બરોબર, તમને પ્રશ્ન થશે કેમ, કારણ કે આ કાળજી આપણે શીખ્યા નથી, પણ અત્યારે તમે સમજી લો. ધ મોસ્ટ ડિલિશિયસ ફ્રુટ્સ વિલ ગ્રો. આ ગ્રો ક્રિયાપદ એમ ને એમ છે, કારણ કે મૂળ રૂપ છે, એની આગળ શું મૂકશું? માત્ર વિલ. મેની બોયસ ઓફન પછી હું મૂકીશું? વિલ અને સ્ટીલ શબ્દ એમ ને એમ. બસ આટલો જ ફેરફાર કરો એટલે શું થઈ ગયું? એ સાદા ભવિષ્યકાળમાં કન્વર્ટ. પછીનો જોઈએ, ધ બોયઝ વેન્ટ ફોર અ પિકનિક. છોકરાઓ પિકનિકમાં ગયા, પ્રવાસમાં ગયા. ધે જમ્પડ ઇન્ટુ ધ રિવર. બધાએ, તેઓ બધાએ નદીમાં ઠેકડા માર્યા. ધે સ્વામ, સ્વિમનું ભૂતકાળ છે, તરવું. ફોર અ લોંગ ટાઈમ, નદીમાં લાંબા સમય સુધી તરતા જ રહ્યા. ધે એન્જોયડ ધેમસેલ્વ્સ, તેમણે પોતાની જાતને ખૂબ આનંદ કર્યો, ખૂબ આનંદ લીધો. હવે અહીંયા શું કહે છે? ચેન્જ ઇન્ટુ ધ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળમાં ફેરવો. આ વિધાનમાં તમને આની જગ્યાએ હિંટ પણ આપી શકે છે. શું? તો કે હમણાં આપણે દર્શાવ્યું હતું ને એ પ્રમાણે વિધાનને તમને આ રીતના લખીને આપે. ધ બોયઝ વેર ગોઈંગ. તો તમને પ્રશ્ન એમ થાય કે અહીંયા તો વેટ એટલે એ ગો કેવી રીતના આવી? કારણ કે આ હિંટ છે, તમને ચાલુ ભૂતકાળમાં ફેરવવાનું કહે છે. તો અહીંયા ફેરફાર થશે, જે શું મૂક્યા છું આપણે, બોયઝ બહુવચન થયું, વેર ગોઈંગ જાય આના સ્થાને. બરોબર, પછી દે જમ્પડ, આ જમ્પડ શબ્દ નીકળી જાય, દેની સાથે વેર શબ્દ આવશે અને ઈડી પ્રત્યે કાઢી અને આઈ જી મૂકવું પડશે.
they were jumping એમ થશે પછી પાછળ આવ્યું they swam શબ્દ છે તો આનો મૂળ રૂપ કાશે શું કહે તો ભાઈ એ નીકળી જાય they પછી મૂકીશું આપણે અહીંયા will s w i m swim they will swim for a long time તો લાંબા સમય સુધી તરશે they પછી મૂકીશું will આ એની પ્રત્યે કાઢી નાખો they will enjoy themselves મિત્રો ફરીથી કહું છું કે અહીંયા મેં આની અંદર જ તમને જવાબ દર્શાવ્યો છે પણ તમે જ્યારે ફેર બુકમાં લખો ત્યારે ફરીથી સારા અક્ષરે આખો પેરેગ્રાફ લખવાનો છે અને જવાબ સાથે છેલ્લો પેરેગ્રાફ છે what have you bought from the book fair એટલે પુસ્તક મેળો ભાઈ પુસ્તક મેળામાંથી તમે શું ખરીદ્યું i have bought nothing મેં તો કંઈ જ ખરીદ્યું નથી then why did you visit it તો પછી તમે એની મુલાકાત શા માટે લીધી i visited it to pass my free time મારો વધારાનો સમય ફ્રી સમય પસાર કરવા માટે મેં એની મુલાકાત લીધી અહીંયા બે વ્યક્તિઓ વચ્ચે વાતચીત થઈ છે કયા બે વ્યક્તિઓ એ આપણને નથી આપ્યા પણ કોઈ પ્રશ્ન પૂછે છે જેનો જવાબ આવે છે પછી પાછો સવાલ આવે છે પછી જવાબ આવે છે હવે આને તમારે પાસ્ટ ટેન્સમાં પાસ્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ ભૂતકાળમાં કન્વર્ટ કરવાનું છે તો પૂર્ણ ભૂતકાળ એટલે હેડ અને વી થઈ થાય તો અહીંયા જ્યાં હેવ આપ્યું છે ત્યાં તમારે શું કરવું પડે હેડ કરવું પડશે હેવ વાળો વાળ છે એટલે અહીંયા વી થ્રી આપેલું છે તો હેવ ના સ્થાને માત્ર હેડ મૂકો અને બાય નું વી થ્રી બોટ જ થાય તો વોટ હેડ યુ બોટ ફ્રોમ ધ બુક ફેર તો અહીંયા ફરી વખત એવું હેવ આના સામે આપણે શું મૂકવું પડે હે આઈ હેડ બોટ નથિંગ વેન સોરી ધેન વાય આ ડીડ શબ્દ સાદો ભૂતકાળ છે આપણે પ્રશ્નાર્થ બનાવવું હોય તો હેડ ને મૂકવું પડે વાય હેડ યુ વિશિષ્ટ શબ્દ છે એનો વિક્રી શું થાય તો ભાઈ પાછળ ઈડી પ્રત્યે મૂકવું પડે વાય હેડ યુ વિઝિટેડ ઇટ શા માટે તમે એની મુલાકાત લીધી તો અહીંયા પાછું ઈડી આપ્યું છે એટલે કે ભૂતકાળનું વિધાન છે આપણે પૂર્ણ ભૂતકાળ કરવાનું છે એટલે આઈ પછી હેડ મૂકવું પડે આઈ હેડ વિઝિટેડ ઇટ ટુ પાસ માય ફ્રી ટાઈમ તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા ટેન્સીસ કાળ પરિવર્તનને લગતા પેરેગ્રાફ હું આશા રાખું છું કે તમને થોડી ઘણી સમજણ આવી હશે વધારે પ્રેક્ટિસ તમારે જાતે તમારે રચના કરવાની રહેશે તમારી વિકાસની ગ્રામરમાંથી ચેન્જ ધ ટેન્સ તો ચેન્જ ધ ટેક્સ્ટની અંદર કાળ પરિવર્તનના મુદ્દાઓ જેટલા એવા છે એનો તમે પ્રયત્ન કરજો અભ્યાસ કરજો જાતે સમજજો ન સમજાય તો તમે એની ટાઈમ ગમે ત્યારે મને વોટ્સએપ ઉપર અથવા તો પર્સનલી ફોન કરીને પણ શીખી શકો છો હવે પછીના લેક્ચરમાં ચેન્જ ધ ટેક્સ્ટની અંદર નવો ટોપિક ચેન્જ ધ જેન્ડર શીખીશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો નમસ્તે ધ્યાન રાખજો